હા કરી અને ઘંટડી બે લેવા. તો ઘંટડી તો છે ને એ હાકરીને અંદર આવતી ને આ વોલ છે ને ઝીણકું થાય, એ આ ત્રાંબાનો વાયર રાખે ને આપણે ઠીક કરી છું આમાં. પછી બોલો બોલો માસી, હાલ તો એવું પહેરાવે દઈએ. બનશે હું શું તારા થી ને જોવા તો જો થોડીક મોટી થઈ એટલે બે પડ્યું કાપ નાખી. હાલો તો પેલા હાલ બનશે. ઘંટડી તમને જ કીધું તું નાના પડી આ કરીને ઘંટડીને પહેરાવી દીધી. ડોકો લઈ જા બનશી, એ બનશી ડોકો લઈ ઓગાર વારે હટાણે તો જવા આવવા જાય. અને બે ત્રણ દી થયા પછી આ વંડીને વાહે ઉતા વંડી આ અધૂરી હતી ને
થી પાછા ત્રણ થર લઈ લઈએ, નકર સાઈડ છે ને મોટી થઈ ગઈ અને ગાયોને આવે તે વધે સાઈડને બગાડે નાખે, એના કરતા વિચાર્યું કે પાછા ત્રણ થર લઈ લઈએ એટલે ઉપાધિની. ઇમર મેં વાત કરી હતી ગાણે માથે ઇંગલ આપણે ખોડે ને તાર બાંધી દેવો હતો, પણ એમાં એવો વિચાર કર્યો કે ઇંગલનો બધો આખો ટાર્ગેટ માર્યો ને ત્યાં 4000 જેવું થતું હતું, તો 6000માં ત્યાં વંડી થતી હતી, તો પછી એવું જ વિચાર્યું કે આ વંડી જ કરી લઈએ, આ જીવન ઉપાધિ તો નહીં, પછી પેલું ઇંગલ હોય તો ઇંગલ કટાય, ગેલ્વેનાઇઝના લઈએ એટલે ઘડી ખંભાત ન કટાય, પેલો વાયરને બાંધીએ કાંટારો, એ તો લોખંડનો આવે એટલે કટાવવાનો જ છે, એટલે પછી એ બધું પ્લાનિંગ કેન્સલ કર્યો અને પાછા પાણા ભરે એવા ખાણી થઈને આ વંડીનું જ કરી નાખ્યું કે વંડી થઈ જાય તો આ જીવન ઉપાધિ જ નહીં. એવો આ થર અધૂરો છે અને વાટા બાકી છે, એ મારે કરવાનું કે ત્યાં બપોર પછી વરગું મેળ આવે ને તો પછી હાઈ પાણી હઈ છોટે જાય ને વાટા થઈ જાય એટલે કામ પરફેક્ટ બરોબર. ને બહારમાં આ જ હોવાય કે કાલે હોવાય માંડવી કામ, હમણાં અમારે 3-4 દિવસ સુધી કઈ મેં હરેવડા ચાલુ જ હતા એટલે નથી વમણેલો, ફક્ત કાલે હોવાય. હાલો તો આ વિડીયો ને આ પૂરો કરીએ, પાછા મળીશું નવા વિડીયોમાં. બાય બાય.